બ્રિટનના ત્રણ હિસ્સા, લોલેન્ડ, મિડલેન્ડ અને હાઈલેન્ડ. હાઈલેન્ડ એટલે મોસ્ટલી સ્કોટલેન્ડવાળો ભાગ, અને હું સ્કોટલેન્ડની એવી જગ્યાએ ઊભી છું કે જ્યાંના દૈત્ય બહુ પોપ્યુલર છે. હવે દૈત્ય છે કે નહીં એ રામ જાણે, પણ એની વાર્તા ઇઝ સુપર પોપ્યુલર. એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ લોક નેસ. જે મારી પાછળ સરોવર દેખાય છે, ઇટ્સ કોલ્ડ લોક નેસ. સ્કોટલેન્ડની સ્થાનિક ભાષામાં લેકને લોક કહે છે, LOCH, એટલે લોક નેસ. આ તળાવનું નામ નેસ છે. અને અહીંયા એક જળ દૈત્ય રહે છે એવી વાર્તા લગભગ 800-900 વર્ષથી બહુ પ્રચલિત છે. એ વાર્તા શું છે? લેટ મી ટેલ. સો વાર્તા કંઈક એવી છે કે આ લોકનેસ જે તળાવ છે, 14મી સદીની શરૂઆતમાં સ્કોટલેન્ડના એક પાદરી એમના ચેલા સાથે અહીંથી પસાર થઈ રહેલા. એમનો મૂળ ઉદ્દેશ્ય સ્કોટલેન્ડ અને એની આસપાસના વિસ્તારમાં ક્રિશ્ચિયનિટીનો પ્રચાર કરવાનો હતો. હવે એમના ચેલા સાથે અહીંયા આવ્યા, અને એ સમયે અહીંયા આગળ એક બોટ હતી આ તળાવની અંદર, પણ એ કિનારાથી થોડીક અંદર હતી. એટલે પાદરીએ એના ચેલાને કહ્યું કે ભાઈ તું તળાવમાં કૂદીને જા બોટ સુધી, અને તરીને પછી બોટ ખેંચીને પાછી લઈ આવ અહીંયા. એટલે પાદરી કૂદી ગયો. પાદરીનો જે ચેલો હતો એ તળાવમાં કૂદ્યો, અને જેવો કૂદ્યો 5મી મિનિટે ચીસો પાડતો બહાર આવ્યો. પાદરીને થયું કે આ કેમ આમ કરે છે, પણ તરત જ પાછળ એને આનું કારણ દેખાઈ ગયું. કારણ કે એમને આ તળાવમાં એક જબરદસ્ત મોટો જળ દૈત્ય એમના ચેલાની પાછળ આવતો દેખાયો. લકીલી ચેલો તો બચી ગયો, અને જળ દૈત્ય એ પાણીમાં વળી પાછો ગાયબ થઈ ગયો. એના પછી એમ કહેવાય છે કે પાદરી અને એનો ચેલો તો એ બોટમાં બેસીને તળાવ ક્રોસ કરીને સામેની સાઈડ જતા રહ્યા, પણ ત્યારથી આ જળ દૈત્યવાળી વાત જે છે એ અત્યંત પ્રચલિત થઈ ગઈ, જેને લોકનેસ મોન્સ્ટર તરીકે આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. આ પાદરીવાળી ઘટના બનીને એના પછીથી અત્યાર સુધીમાં, એટલે છેલ્લા 800 વર્ષમાં, લગભગ 2000 લોકોએ એવો દાવો કર્યો છે કે એમણે આ લોકનેસ લેકમાં આ લોકનેસ મોન્સ્ટરને જોયો છે. પણ એના પુરાવા સ્વરૂપે આપણી પાસે એના માત્ર 2 ફોટા છે. તમે ગૂગલ પર જઈને લોકનેસ મોન્સ્ટર એમ સર્ચ કરશો તો એના ફોટોગ્રાફ્સ તમને ત્યાંથી મળી જશે, જોવા મળશે. અને એ સિવાય ઘણી બધી વખત એવા પ્રયત્નો થયા છે કે આ તળાવની અંદર એવા કોઈ જળ દૈત્યના પુરાવા આપણને મળી જાય. 2-1 વખત રેડિયો એક્ટિવિટી થકી એવા 2-1 પુરાવા મળ્યા પણ છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હમણાં લગભગ 15-20 દિવસ પહેલાં મેં રેડિયો પર આના વિશે વાત કરેલી, કારણ કે રિસન્ટલી નાસા હેઝ અગ્રીડ કે એ આ લોકનેસ મોન્સ્ટર કમિટી જે છે એને હેલ્પ કરવાની છે આ તળાવની અંદર એ મોન્સ્ટરના અવશેષો અથવા મોન્સ્ટરને શોધવા માટેની. હવે વાત એવી આવે છે કે સાયન્ટિફિકલી આ મોન્સ્ટર કોણ હોઈ શકે જે જળ દૈત્ય કહી શકાય એટલા મોટા હોય? તો એના માટે સાયન્સ એમ માને છે કે એ કદાચ પાણીની અંદર બચી ગયેલા ડાયનોસોર્સ હોઈ શકે. હવે તમને એમ થાય કે ડાયનોસોર્સ આટલા વર્ષોથી, તો એનું એક એક્સપ્લેનેશન એવું છે કે જ્યારે ઉલ્કાપિંડ થયો અને ડાયનોસોર્સ આ પૃથ્વી પરથી નામશેષ થયા, ત્યારે જમીનની ઉપરવાળા ડાયનોસોર્સ નામશેષ થયેલા, કારણ કે અહીંયા ખાવા પીવાની વસ્તુઓનો દુકાળ પડેલો. પણ જળચર જેટલા પ્રાણીઓ હતા એ બધા જ બચી ગયેલા. અને એઝ વી ઓલ નો કે આપણે માર્સ અને ચંદ્ર વિશે વધારે જાણીએ છીએ, પણ પૃથ્વી પરના દરિયા અને દરિયાઈ જીવસૃષ્ટિ વિશે બહુ ઓછું જાણીએ છીએ. સો ધેર ઇઝ અ થિયરી કે આ લોકનેસ મોન્સ્ટર્સ એકચ્યુઅલી પાણીની અંદર બચી ગયેલા ડાયનોસોર્સ હોઈ શકે. જો કે 15-1 કરોડ વર્ષથી અત્યાર સુધીમાં જો એમને પોતાની જીવસૃષ્ટિ ટકાવી રાખવી હોય તો 1, 2, 3, 4 નહીં પણ ઓછામાં ઓછા 15 આવા મોન્સ્ટર હોવા જોઈએ, તો જે લોકો અત્યાર સુધીમાં ટકી શકે. સો વી ડોન્ટ નો ધ ટ્રુથ, પણ બહુ જલ્દી ફરી એકવાર આ લેકની અંદર લોકનેસ મોન્સ્ટરને શોધવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અને એ લોકો સ્થાનિકોને પણ એવી અપીલ કરી રહ્યા છે કે તમે પણ આમાં જોડાઈ જાઓ. સો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી એક્સાઇટિંગ. અને જો સ્કોટલેન્ડ આવો તો હાઈલેન્ડ્સમાં લોકનેસ મોન્સ્ટરને જોવા માટેની સ્પેશિયલ ક્રૂઝ ચાલતી હોય છે. ત્યાં આવીને એની મજા માણવાનું ચૂકતા નહીં. ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ.